खेड़ा जिला उजराड़ा दूध मंडी में भ्रष्टाचार मोभे चढ़ो, सभासदों में आक्रोश। अमरा रिपोर्टर सेवक कपिल नो रिपोर्ट। दूध मंडी ने चेयरमैन और सेक्रेटरी द्वारा तालाबंदी कर देवामा आवता हजारों लीटर दूध नुकसान थता पशुपालकोए दूध मंडी सामे दूध दौड़ीने कर्यो विरोध। समग्र देश और दुनिया में सुप्रसिद्ध धरावती खेड़ा जिला दूध उत्पादन करती खेड़ा जिला दूध उत्पादक समिति केटलाक गामडाओनी दूध मंडीओं में भ्रष्टाचार फाड़ीने धुमाड़े गयो होवानी अनेक फरियादो उठवा पामी छे। त्यारे खेड़ा जिल्लाना ओजराड़ा दूध मंडी में चेयरमैन और सेक्रेटरीनी मनमानीने पगले दूध मंडी में दूध भरता सभासदों ने लाखों रुपयानुं नुकसान थयुं होवानी व्यापक फरियादो उठवा पामी छे। आ अंगेनी प्राप्त माहिती अनुसार खेड़ा जिल्लाना ओजराड़ा दूध मंडी में छेल्ला घणा समयथी सेक्रेटरी चेरमेन तेमज कारोबारी सभ्य द्वारा रुपयानी ऊंचापतो तेमज दूधना गड़बड़ घोटाळा करवामां आवी रह्या होवानी फरियादो सभासदोमां उठवा पामी छे। केटलाक सभासदोना जणाव्या अनुसार ओजराड़ा सरकारी दूध मंडी सेक्रेटरी ठाकोरभाई कांतिभाई परमार छेल्ला चार दिवसथी ओजराड़ा सरकारी दूध मंडीने ताळा मारी घरे जता रहे छे, जेने कारणे चार दिवसथी मंडळीमां दूध भरवा आवता सभासदो मुश्किलीमां मुकाया छे અને હજારો લીટર દૂધનું નુકસાન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 2700 લીટર દૂધનું આ રીતે નુકસાન થઈ ચૂક્યું છે, જેના માટે સભાસદો દ્વારા વળતર માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક સેક્રેટરીનું મનસ્વી વર્તન ગ્રામજનોને હાલાકી ભોગવવા પર મજબૂર કરી રહ્યું છે। જો પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા સત્તાધીશોને દૂધથી નવડાવવાની ચીમકી સભાસદો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ મામલે અન્ય સભાસદના જણાવ્યા અનુસાર ચેરમેન અને સેક્રેટરી પાસે 5 જણના હિસાબો માગવામાં આવતા આ હોબાળો શરૂ થવા પામ્યો છે અને આ મામલે ચેરમેન અને સેક્રેટરી દ્વારા સભાસદોને ખો આપવામાં આવી રહી છે। જ્યારે દૂધ મંડળીની ચાવીઓ સેક્રેટરી કહે છે ચેરમેન પાસે છે અને ચેરમેન કહે છે સેક્રેટરી પાસે છે, એમ કહી ચલક ચલાણોની રમત રમાડવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે આ મામલે આવનાર સમયમાં ઓજરાળા દૂધ મંડળીમાં વાતાવરણ ઉગ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જી આપનું નામ શું છે? બાબુભાઈ શાંતિભાઈ જાદવ। જી આપ કયા ગામના રહેવાસી છો? ઓજરાળા। જી આપની શું સમસ્યા છે? હું અમૂલ ડેરી ઓજરાળા ગ્રામ પંચાયતની ડેરીમાં ચેરમેન તરીકે ચૂંટાયેલો છું, દૂધ ઉત્પાદક સહકારી મંડળીને। એટલે સેક્રેટરીના છોકરાને મેં દૂધ 3 લીટર જતા લઈ જતા મેં પકડ્યો, એને સેક્રેટરી મને મેં પકડ્યો અને કહ્યું કે તારી માનો અમે તારી મા બહુ ન માણ્યો ગારો પડવા વર્જ્યો અને એને મને ધક્કો મારીને બહાર કાઢી મારી 3-4 લીટર દૂધ મારું ઢોરી કાઢ્યું અને મેં એને આગળ એક રીતે એવો મેં 100 નંબર પર કોલ કર્યો પણ એને રૂપિયા પોલીસ સ્ટેશનમાં આગળ જઈને અને પૈસા ભરી દીધા છે, મારી કોઈ પણ ફરિયાદ અમારી લીધી નહીં। જે આપણે ઉપલા અધિકારી અમૂલ ડેરીમાં તમારું જે આ દૂધ ભરાઈ રહ્યું છે એ ડેરીમાં આગળ કોઈ અધિકારીને રજૂઆત કરેલ છે? હા, એ આગલા અધિકારીઓને મેં જોઈન કરી છે કે તપાસ કરાવેલી અમે અમુક રિપોર્ટો કે ભાઈ અમને અમારે નવી કમિટી આવી છે અને હિસાબો જૂના સેક્રેટરી આપતો નહીં તે અમને તે બાબતની જોઈન અમે કરેલી એમને ના પાડી। અમારે આ મંડળી ચાલુ કરવા માટે અમૂલ માર્ગ સદબુદ્ધિ આપવા કાલે સવારમાં અમે દરેક સભાસદો ગ્રાહકો અમૂલની અંદર ચેરમેનને દૂધથી નવડાવવા માટે એમને સદબુદ્ધિ આપે એ માટે અમે જવા માંગીએ છીએ। મારું નામ સુખાભાઈ અંબાલાલ જાદવ છે। મારી સમસ્યા મંડળી ખોલાવવાની છે, મને ગામજનોએ સભાસદોએ કમિટી સભ્ય તરીકે નિવૃત્ત કરેલો છે, તો સભાસદો મારા ઘેર આવે છે અને મને ધમકી આપે છે કે અમારું દૂધ બગડે છે, તો અમે અમૂલના કર્મચારીઓ જોડે ગયા અને રાહુલ પ્રતાપતિને જાહેરાત જાણ કરી, તો રાહુલ પ્રતાપતિ કે તમારી પંચાયત નથી, તમારું ઘર નથી, કેમ આવ્યા એમ કહીને અમને ધક્કા મારીને કાઢી મૂક્યા।
જંગલી જેવા કેમ આવ્યા છો? તો અમારે કઈ જવું, શું કરવું? એ આ મોટો પ્રશ્ન પડ્યો સર. તો અમૂલ કોઈ અમારી ફરિયાદ લીધી ના હોય એવું જ લાગ્યું અમને. એટલે અમે શું કરીએ? એ અમારું દૂધ ઢોરવાની મંડળીએ જરૂર છે. અને ત્યાર પછી રામસિંહ પરમાર ચેરમેન અમૂલના, તેમણે નવડાવવાની, એમણે સદબુદ્ધિ આવે એવી નવડાવવાની અમે સમસ્યા છે. કેટલા દિવસથી આપના ડેરીમાં તારાબંધી છે? શનિવારે 6 વાગે 7:30 વાગે. કારણ શું છે તારાબંધી કરવાનું? કારણ ચેરમેન ને સેક્રેટરી વચ્ચે વિખવાદ થયો, તેનું બાબતનું. અને પ્રતિદિન આપણા કેટલો લીટર દૂધનું નુકસાન થઈ રહ્યું છે? અત્યારે 2700 લીટર દિવસે કરવાનું. 2700 લીટર દૂધ અમારું બગડે છે. 2727 ચોકુ મારું નામ દક્ષાબેન છે. ઉજરાડા ડેરીમાં અમારું દૂધ નથી લેતા, અમારે નુકસાન થાય છે. તો અમે કાલે આ દૂધથી 27 અમે નવડાવવા જવાના છીએ, એથી અમને તેમણે સદબુદ્ધિ આપી. અમારું 4 દિવસથી અમારું દૂધ લેતા નથી. મારું નામ રમેશભાઈ સોમાભાઈ જાદવ. મારી સમસ્યા એ છે કે 4 દિવસથી મારું 20 લીટર દૂધ, એક દિવસનું 1 ટંકનું 10 લીટર, 2 ટંકનું 20 લીટર, આજે 4 દિવસથી દૂધ મારું બગડે છે. એ જ મારી સમસ્યા. 4 દિવસથી આ ડેરી બંધ છે, એને ખોલાવવાનો પ્રયત્ન કરો સાહેબ. અમે એ જ માગણી કરીએ છીએ.